વેલકમ ફ્રેન્ડ્સ હું શીતલ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે ઇંગ્લિશ વિષયનો ધોરણ આઠનો સેમેસ્ટર વનના રિવિઝનની એક્ટિવિટી સેવન ટુ ટેન ભણીશું આગળ રિવિઝનની એક્ટિવિટી એકથી છ આપણે ભણી ચૂકેલા છીએ જેનો વિડીયો આપણે નિહાળ્યો જશે તો આગળ જોઈએ રિવિઝનની સાતથી દસ એક્ટિવિટી એક્ટિવિટી સેવન રીડ ધ ફોલોઈંગ પેસેજ કેરફુલી એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ એટલે કે નીચેનો ફકરો ધ્યાનથી વાંચો અને એની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો એટલે કે અહીંયા આ એક્ટિવિટી કમ્પ્રિહેન્શન છે મિત્રો તો ફકરા પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલાં આપણે ફકરો સમજી લઈશું ટુડે વી હેવ અ કમ્પિટિશન ઇન અવર સ્કૂલ આજે અમારી શાળામાં સ્પર્ધા છે મંથન અ સ્ટુડન્ટ ઓફ

અને તેને દરેક ક્ષેત્રનું વાંચન ગમે છે હી ઓલવેઝ આસ્ક ક્વેશ્ચન ટુ હિઝ ફ્રેન્ડ તે હંમેશા તેના મિત્રોને પ્રશ્નો પૂછે છે ઇફ ધી ડોન્ટ નો ધ આન્સર્સ જો તેઓ જવાબ ન જાણતા હોય ઉત્તર ન જાણતા હોય દે ગો ટુ ધેર ટીચર્સ એન્ડ પેરેન્ટ્સ તેઓ તેમના શિક્ષકો અને પેરેન્ટ્સ એટલે વાલીઓને માતા પિતાને પૂછે છે દે સર્ચ ઇન્ફોર્મેશન ઓન ધ ઇન્ટરનેટ તેઓ ઇન્ટરનેટ ઉપર તેની માહિતી શોધે છે દસ આ રીતે દે હેવ ક્વાઇટ અ ગુડ ઇન્ફોર્મેશન અબાઉટ ગુજરાત એઝ વેલ એઝ ઇન્ડિયા આથી મંથન અને તેના મિત્રો પાસે ધે એટલે તેઓની પાસે મંથન અને તેના મિત્રો પાસે ગુજરાત જેટલી જ ભારતની પણ સારી એવી માહિતી છે દે ઓલ્સો હેવ ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન ઓન વેરિયસ સબ્જેક્ટ્સ તેમની પાસે અલગ અલગ વિષયની વિવિધ વિષયની સારી એવી માહિતી રસપ્રદ માહિતી છે એન્ડ ટુડે મંથન એન્ડ હિઝ ફ્રેન્ડ્સ હેવ એરેન્જ ધીઝ કોમ્પિટિશન ફોર અસ અને આજે મંથન અને તેના મિત્રોએ અમારા માટે આ કોમ્પિટિશન આ સ્પર્ધા એરેન્જ એટલે ગોઠવી હતી વેર મંથન ઇઝ ગોઈંગ ટુ આઝ ક્વેશન્સ જ્યાં મંથન પ્રશ્ન પૂછવા જઈ રહ્યો છે એને ગમે છે ને ક્વેશ્ચન પૂછવા એટલે તે એન્કર બનેલો છે પ્રિયા ઇઝ ધ સ્કોરર પ્રિયા એ અંકોની નોંધ રાખનાર છે એન્ડ હિરેન ઇઝ ધ ટાઈમ કીપર અને હિરેન એ સમયની નોંધ રાખનાર છે સમય દેખનાર છે એન્ડ આઈ એમ અ પાર્ટિસિપન્ટ અને હું એક સ્પર્ધક છું હે ફ્રેન્ડ્સ ધ કમ્પિટિશન ઇઝ ગોઈંગ ટુ સ્ટાર્ટ અરે મિત્રો સ્પર્ધા શરૂ થ શરૂ થવા જઈ રહી છે સો બાય ફોર જસ્ટ નાવ તેથી હાલ માટે આવજો આઈ વિલ કમ બેક સોન વિથ ધ ટ્રોફી ટ્રોફી એટલે ઇનામ હું થોડી જ વારમાં ઇનામ સાથે પાછો આવું છું તો અહીંયા આપણને આ ફકરો આપ્યો હતો મંથન અને તેના મિત્રો જે પ્રશ્ન એકબીજાને પૂછે છે માહિતી એકત્ર કરે છે એના આધારે મિત્રો એમણે એક કોમ્પિટિશન યોજેલી છે એમની સ્કૂલમાં અને મંથન એનું એન્કર છે પ્રિયા સ્કોરર છે અને હિરેન એ તેની ટાઈમની નોંધ રાખનાર છે તો અહીંયા ક્વેશ્ચન્સ આપેલા છે તો એ આપણે જોતા જઈશું એક કે તો જોઈએ વોટ ઇઝ ધ કમ્પિટિશન અબાઉટ આ સ્પર્ધા શેના માટે છે કઈ છે સ્પર્ધા ઓકે ધીસ ઇઝ અ ક્વિઝ કમ્પિટિશન પ્રશ્નોત્તરી સ્પર્ધા છે હુ વિલ નોટ ડાઉન ધ પોઈન્ટસ ઇન ધ કમ્પિટિશન આ સ્પર્ધામાં અંકોની નોંધ કોણ રાખશે કોણ લખશે બધા તો પ્રિયા વિલ નોટ ડાઉન ધ પોઈન્ટસ ઇન ધ કમ્પિટિશન પ્રિયા સ્કોરર હર છે ને માટે કોણ લખશે પ્રિયા લખશે થર્ડ ક્વેશ્ચન છે ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ ઓફ સાયલન્ટ ફ્રોમ ધ પેસેજ ફકરામાંથી સાયલન્ટ એટલે કે શાર્ક એ શબ્દનો ઓપોઝિટ વિરોધી વિરોધી અર્થવાળો શબ્દ શોધો તો એ કયો થશે ટોકેટિવ વાચાળ વાતોળિયો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મિત્ર ચોથો પ્રશ્ન છે લિસ્ટ ધ કમ્પિટિશન્સ હેલ્ડ ઇન યોર સ્કૂલ તમારી શાળામાં યોજાતી સ્પર્ધાઓ નો યાદી બનાવો તો અહીંયા મેં મારી સ્કૂલની અંદર યોજાતી સ્પર્ધાઓની યાદી બનાવી છે તમે પણ તમારી સ્કૂલની બનાવી શકો છો તો જોતા જઈશું એક એક ઇલોક્યુશન કમ્પિટિશન એટલે કે વકૃત્વ સ્પર્ધા ડ્રોઈંગ કમ્પિટિશન ચિત્ર સ્પર્ધા રંગોલી કમ્પિટિશન ડાન્સ કમ્પિટિશન હેન્ડરાઇટિંગ કમ્પિટિશન એટલે સુલેખન સ્પર્ધા ક્લાસ ડેકોરેટિંગ કમ્પિટિશન વર્ગ સુશોભન સ્પર્ધા અને ત્યાર પછી છે એસે રાઇટિંગ કોમ્પિટિશન એટલે કે નિબંધ લેખન સ્પર્ધા ક્વીઝ કમ્પિટિશન પ્રશ્નોત્તરી સ્પર્ધા પાંચમો પ્રશ્ન હેવી વોન એન કમ્પિટિશન શું તમે એક કોમ્પિટિશન જીત્યા છો તો મેં અહીંયા મારી વાત કરી છે તમે પણ તમારી કમ્પિટિશન જે જીત્યા હોય એનું નામ લખી શકો છો યસ આઈ હેવ વોન અ ક્વિઝ કમ્પિટિશન હા હું પ્રશ્નોત્તરી સ્પર્ધા જીતેલી છું ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન છે ઇફ ધેર ઇઝ અ ક્વિઝ કોમ્પિટિશન ઇન યોર સ્કૂલ હુમ વિલ યુ ચૂઝ એઝ એન એન્કર એન્ડ વાય ઇફ એટલે જો જો તમારી શાળામાં પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાય જો યોજાય તો હુમ વિલ કોને યુ ચૂઝ પસંદ કરશો એઝ એન એન્કર તમે પ્રશ્ન પૂછનાર મિઝમાન કે સૂત્રધાર તરીકે કોને પસંદ કરશો એન્ડ વાય શા માટે તો મિત્રો અહીંયા તમારે જણાવવાનું છે કે તમે કોને પસંદ કરશો તમારા કોઈ મિત્રને અને શા માટે તો એ તમારે ઉત્તર લખવાનું છે તો તમારી રીતે પણ તમે પ્રશ્નનો ઉત્તર લખી શકો છો મેં અહીંયા મારી રીતે ઉત્તર લખેલો છે તો મારો ઉત્તર જણાવું છું તમને આઈ વિલ ચૂઝ ભાવના એઝ એન એન્કર હું ભાવનાને મારી ફ્રેન્ડ ભાવનાને એન્કર તરીકે પસંદ કરીશ બિકોઝ કારણ કે અહીંયા આપણે પૂછ્યું છે એન્ડ વાય કારણ પણ પૂછ્યું છે તો કારણ જણાવવાનું છે કારણ કે સી હેઝ લોટ્સ ઓફ જનરલ નોલેજ કારણ કે તેની પાસે બહુ બધું સામાન્ય જ્ઞાન છે એન્ડ સી શી લાઇક્સ ટુ આસ્ક મેની ક્વેશ્ચન્સ અને તેને પ્રશ્ન પૂછવા ગમે છે એટલે પ્રશ્નોત્તરી ગમે છે માટે હું એને પસંદ કરીશ ત્યારબાદ મિત્રો જોઈએ આપણે એક્ટિવિટી એટ છે પહેલાં સૂચના સમજી લઈએ ક્વિઝ 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 પ્રશ્નો પ્રશ્નો પ્રશ્ન ઇફ ધેર ઇઝ અ ક્વિઝ કોમ્પિટિશન ઇન યોર સ્કૂલ એન્ડ યુ આર ધ ક્વિઝ માસ્ટર જો તમારી શાળામાં પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાય ઇફ એટલે જો તો એવો અર્થ થાય અને તમે ત્યાં પ્રશ્ન પૂછનાર ક્વિઝ માસ્ટર હોય તો હાઉ વિલ યુ આસ્ક ક્વેશ્ચન તમે કેવી રીતે પ્રશ્ન પૂછશો હિયર ઇઝ વન ટેબલ ફોર યુ બુકની અંદર ટુ મેક ક્વેશ્ચન્સ બુકની અંદર તમને એક ટેબલ આપેલું જ છે કમ્પ્લીટ ધ ડાયલોગ્સ એના આધારે તમારે ડાયલોગ કમ્પ્લીટ કરવાના છે તો અહીંયા મિત્રો મેં મારી રીતે લખેલા છે આપણે એક એક સમતા જઈશું તો માનો કે તમે ક્વીઝ માસ્ટર છો તો તમે પૂછો છો પહેલો પ્રશ્ન પૂછો છો વેર ઇઝ ધ સાયન્સ સિટી સાયન્સ સિટી ક્યાં છે ઇઝ ઇટ ઇન અહેમેદાબાદ ઓર વડોદરા શું તે અમદાવાદમાં છે કે વડોદરામાં ત્યારે તમારી મિત્ર અથવા તો જે કોમ્પિટિશનમાં ભાગ લીધા છે કોમ્પિટિટર પાર્ટિસિપન્ટ આન્સર આપે છે અને અહીંયા રીટા છે રીટા સેટ ધ સાયન્સ સિટી ઇઝ ઇન અહેમેડાબાદ સાયન્સ સિટી એ અમદાવાદમાં છે તો આપણે શું કહીશું મિત્રો તમે શું જવાબ આપશો યસ યુ આર રાઈટ હા તમારો જવાબ સાચો છે ત્યાર પછી જોઈશું બીજો ડાયલોગ તમે ક્વિજ માસ્ટર છો એટલે તમે જ પૂછો છો વેર ઇઝ ધ સન ટેમ્પલ સૂર્યમંદિર ક્યાં છે ઇઝ ઇટ ઇન મોઢેરા ઓર રાજકોટ તે મોઢેરામાં છે કે રાજકોટમાં સોનલ આન્સર ઇટ ઇઝ ઇન મોઢેરા સોનલે ઉત્તર આપ્યો તે મોઢેરામાં છે યુ સેટ યસ યુ આર રાઇટ ત્યારે તમે કહો છો હા તું સાચી છે એટલે કે સોનલનો ઉત્તર સાચો છે ત્રીજો છે ડાયલોગ વેર ઇઝ ગિનાર ઇઝ ઇટ ઇન સોમનાથ ઓર જુનાગઢ તમે પ્રશ્ન પૂછો છો તમે ક્વિઝ માસ્ટર છો ને મિત્ર એટલે તમે પ્રશ્ન પૂછો છો કે ગિરનાર ક્યાં છે સોમનાથમાં કે જુનાગઢમાં કયા જિલ્લામાં આવેલું છે તો ગીતા આન્સર આપે છે ઇટ ઇઝ ઇન સોમનાથ ગીતા કહે છે કે તે સોમનાથમાં છે તો એ રોંગ આન્સર છે તો આપણે કહીશું નો ઇટ ઇઝ ધ રોંગ આન્સર ના આ ખોટો ઉત્તર છે ધ કરેક્ટ આન્સર ઇઝ જુનાગઢ સાચો ઉત્તર જુનાગઢ છે એટલે કે ગિરનાર જુનાગઢમાં આવેલું છે ત્યાર પછીનો ચોથો ડાયલોગ જોઈશું એટલે કે ચોથો પ્રશ્ન આપણે પૂછીએ છીએ જે આપણે ટેબલ આપી છે એના આધારે વેર ઇઝ ધ વિધાનસભા ગૃહ ઇઝ ઇટ ઇન અહેમદાબાદ ઓર ગાંધીનગર વિધાનસભા ગૃહ ક્યાં આવેલું છે અમદાવાદમાં કે ગાંધીનગરમાં ત્યારે તમારી મિત્ર ભાવના ઉત્તર આપે છે ઇટ ઇઝ ઇન ગાંધીનગર તે ગાંધીનગરમાં છે તો આપણે શું કહીશું યસ યુ આર રાઈટ હા સાચી વાત છે ને વિધાનસભા ગૃહ ગાંધીનગરમાં છે

ખોટો જવાબ છે ધ કરેક્ટ આન્સર ઇઝ ગાંધીનગર સાચો ઉત્તર છે ગાંધીનગર એટલે કે મહાત્મા મંદિર ગાંધીનગરમાં આવેલું છે અને રૂપકનો ઉત્તર ખોટો છે ત્યાર પછીનો છઠ્ઠો અને છેલ્લો જે પ્રશ્ન છે આપણે જોઈશું આપણે પૂછીએ છીએ એટલે તમે પૂછો છો વેર ઇઝ અ ફેમસ અગિયારી ઓફ ધ પાર્સીસ ઇઝિટ ઇન સુરત ઓર ઉદવાડા પ્રખ્યાત અગિયારી પારસીઓની પ્રખ્યાત અગિયારી ક્યાં આવેલી છે સુરતમાં કે ઉદવાડામાં ત્યારે પ્રિયા આન્સર આપે છે ઇટ ઇઝ ઇન ઉદવાડા તે ઉદવાડામાં આવેલી છે તો તમે ઉત્તર આપો છો યસ યુ આર રાઇટ હા તું સાચી છે તો અહીંયા એક્ટિવિટી પૂરી થાય છે ત્યાર પછીની એક્ટિવિટી જોઈએ એક્ટિવિટી નંબર નાઇન એની સૂચના સમજી લઈએ પહેલાં આપણે મિત્રો મંથન વોન્ટ્સ ટુ ડ્રો અ પિક્ચર ઓફ અરેલી મંથન એના ત્યાં એની સ્કૂલમાં એક રેલી કાઢવાની છે તો એના ચિત્ર દોરે છે વિચ વોઝ હેલ્ડ બાય હી સ્કૂલ ઓન નો પ્લાસ્ટિક ડે નો પ્લાસ્ટિક ડે તેની શાળામાં ઉજવાઈ રહ્યો છે તો એ દિવસે એ જે સૂત્રો બનાવવાના છે એના માટે ચિત્રો બનાવી રહ્યો છે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ચિત્રો એણે દોરેલા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ એવા છ ચિત્રો દોર્યા છે તો આપણે અહીંયા એક્ટિવિટીમાં કેન યુ હેલ્પ હિમ ટુ મેક સમ સ્લોગન્સ શું તમે એના માટે કેટલાક સૂત્રો બનાવવા માટે તેની મદદ કરી શકો છો તો આપણે જોઈએ કેવી રીતે સૂત્રો બનાવીશું તો આ પહેલું ચિત્ર છે તમને શું દેખાય છે મિત્રો નો પ્લાસ્ટિક એવો દિવસ ઉજવાઈ રહ્યો છે એટલે કે પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ કરવાનો નથી તો અહીંયા તમને પ્લાસ્ટિકની બેગ દેખાઈ રહી છે બરાબર ને તો આપણે એનો ઉપયોગ કરવાનો નથી એવું દર્શાવ્યું છે તો એના માટે શું આપણે સ્લોગન બનાવીશું ડોન્ટ યુઝ પ્લાસ્ટિક બેગ્સ બરાબર ત્યાર પછી બીજું ચિત્ર જોઈએ મિત્રો જેમાં તમે દેખી રહ્યા છો કે પ્લાસ્ટિકની બહુ બધી વસ્તુઓ છે પ્લાસ્ટિક બેગ્સ છે પ્લાસ્ટિકની બોટલો છે અને એમાં પણ પ્લાસ્ટિકની વસ્તુઓ ભરેલી છે તો આપણે આના માટે સ્લોગન બનાવીશું ડોન્ટ યુઝ પ્લાસ્ટિક થિંગ્સ પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ કરશો નહીં આપણને ખબર જ છે પ્લાસ્ટિક એ બહુ હાનિકારક વસ્તુ છે જે સરતી પણ નથી એનો નાશ પણ થતો નથી અને કચરામાં પણ એ આપણને નુકસાન કરે છે તો આ પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે અટકાવવો જોઈએ પરંતુ એ દિન પ્રતિદિન એનો ઉપયોગ વધતો જાય છે એના માટે આ આપણને દર્શાવેલું છે અહીંયા તમે જોઈ શકો છો પ્લાસ્ટિકનો ગ્લાસ છે તમે જોતા હશો અત્યારે યુઝ એન્ડ થ્રોવાળી પ્લાસ્ટિકની વસ્તુઓ બહુ બધી મળે છે અને આવા પ્લાસ્ટિકના ગ્લાસ એકવાર યુઝ કર્યા પછી આપણે ફેંકી દેતા હોઈએ છીએ જે કચરામાં વધારો કરે છે તો આના માટે શું આપણે સ્લોગન બનાવીશું ડોન્ટ ડ્રિંક ફ્રોમ પ્લાસ્ટિક ગ્લાસીસ એટલે પ્લાસ્ટિકના ગ્લાસમાં પાણી પીશો નહીં ત્યાર પછીનું ચિત્ર છે અત્યારે હાલ મિત્રો આપણે બધા આવું જ કરતા હોઈએ છીએ કચરો હોય તો પ્લાસ્ટિકની બેગમાં ભરી અને નાખીએ છીએ પરંતુ આ કચરો પ્લાસ્ટિકની બેગમાં નાખવાથી સરતો નથી અને એનો વધારેને વધારે પ્રદૂષણ ફેલાય છે તો આપણે કચરો પ્લાસ્ટિકની બેગમાં ભરવો જોઈએ નહીં એવું આ ચિત્રમાં દર્શાવ્યું છે તો કચરાને શું કહીશું ગાર્બેજ તો અહીંયા શું લખીશું ડોન્ટ યુઝ પ્લાસ્ટિક બેગ્સ ફોર ગાર્બેજ કચરા માટે પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કરશો નહીં ત્યાર પછીનું ચિત્ર છે તમને દેખાઈ રહ્યું છે પાણીની બોટલ છે પ્લાસ્ટિકની એના ઉપર પ્રતિ પ્રતિરોધ બતાવે છે કે આનો ઉપયોગ કરવો નહીં કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ દરેક જગ્યાએ જઈએ તો આપણને પ્લાસ્ટિકની બોટલ પાણી પીવા માટે મળી રહેતી હોય છે પણ આ ઉપયોગ એ હાનિકારક છે તો આપણે અહીંયા સ્લોગન બનાવીશું ડોન્ટ ડ્રિંક ફ્રોમ પ્લાસ્ટિક બોટલ્સ પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીશો નહીં ત્યાર પછી છેલ્લું ચિત્ર છે તમે જોઈ રહ્યા છો મિત્રો પ્લાસ્ટિકની બહુ બધી બોટલો છે અને કચરો બધો પ્લાસ્ટિકનો જ છે તો આ કચરો એટલે ગાર્બેજ તો આ પ્લાસ્ટિકની વસ્તુ આપણે જ્યારે કચરામાં નાખીએ છીએ ત્યારે મેં હાલ કહ્યું એમ કચરો સડતો નથી અને વધુ પ્રદૂષણ ઉત્પન્ન કરે છે અને પૃથ્વી ઉપર આપણા દેશમાં હોય કે પૃથ્વી પર સમગ્ર પૃથ્વી ઉપર એનું વધુને વધુ પ્રદૂષણ થાય છે તો આપણે પ્લાસ્ટિકની વસ્તુઓને કચરામાં નાખવી જોઈએ નહીં તો એ લખીશું ડોન્ટ થ્રો પ્લાસ્ટિક બોટલ્સ ઇન ગાર્બેજ કેન્સ કચરાના ડબ્બાઓમાં કચરાના કેનમાં પ્લાસ્ટિકની બોટલો નાખશો નહીં ત્યાર પછી એક્ટિવિટી ત્યાં જોઈએ જે આ રિવિઝનની અને તમારા ફર્સ્ટ સેમના ઇંગ્લિશની લાસ્ટ એક્ટિવિટી છે સૂચના જોઈ લઈએ યુઝ ડિક્શનરી ટુ કમ્પ્લીટ ધ ટેબલ ડિક્શનરી એટલે શબ્દકોષ શબ્દકોષનો ઉપયોગ કરી અને કોઠું આપેલું કોઠું પૂર્ણ કરો જો અહીંયા તમને બધાને ડિક્શનરી યુઝ કરતા તો આવડતી હશે ને મિત્રો તો અહીંયા જોઈએ આઈ એમ ઓન ધ પેજ વિથ ધ હેડવર્ડ એટલે મુખ્ય શબ્દ સ્ટાર્ટ હું સ્ટાર્ટ સાથે મુખ્ય શબ્દ ઉપર છું એટલે જ્યાં એસી શરૂ થતો સ્ટાર્ટ શબ્દ છે એના ઉપર હું છું આઈ વોન્ટ ટુ ફાઇન્ડ ધ વર્ડ પેન્સિલ હવે મારે પેન્સિલ શબ્દ જો શોધવો છે સો આઈ વિલ ગો બેક ફ્રોમ ધીસ પેજ તો આપણે એસ ઉપરથી પી ઉપર જવું હોય તો મિત્રો તમને ડિક્શનરી યુઝ કરતા આવડી જ છે ને તો પાછા જવું પડે ગો બેક બરાબર ને એસ એસના પેજ ઉપરથી આપણે પાછા પીના પેજ ઉપર જવું પડે હવે ફરીથી યોર હેડવર્ડ ઇઝ સ્ટાર્ટ આપણો મુખ્ય શબ્દ સ્ટાર્ટ જ રાખવાનો છે ફાઇન્ડ આઉટ વેર ધ અધર વર્ડ્સ આર હવે કોઠામાં આપેલા બાકીના શબ્દો પણ બાકીના વર્ડ પણ એ બેક હશે કે ફોરવર્ડ એટલે કે આગળના પેજ ઉપર હશે એ આપણે ટીક માર્ક કરવાનું છે ટીક માર્ક ધ રાઈટ કોલમ તો એ કોલમની અંદર આપણે ટીક માર્ક કરવાનું રહેશે તો જોઈશું મિત્રો અહીંયા તમને આ રીતે એક આપેલો છે કોઠો તો પેન્સિલ આપેલું છે કે સ્ટાર્ટ ઉપરથી શરૂ કરે તો પેન્સિલ શોધવા માટે આપણે બેગ જવું પડે બરાબર ને બેગ જઈશું એસથી પી ઉપર છે એટલે બેગ એટલે પાછા જવું પડે છે જ્યારે સ્ટેશન જવું હોય તો બરાબર ને સ્ટાર્ટ હવે પેન્સિલથી સ્ટેશન જઈએ એટલે ફોરવર્ડ જવાનું થશે ત્યાંથી પછી ટૂથ એટલે એસ ટી તો એ પણ ફોરવર્ડ જવાનું થશે એના પછી છે બુલોક તો બુલક આપણે ટીથી બુલક જઈએ તો બેગ જવાનું થશે ત્યાંથી ઓફિસ સ્ટાર્ટથી ઓફિસ જઈએ તો એ બેક જવાનું થશે એટલે સ્ટાર્ટથી ઓફિસ જઈએ ત્યારે કિચન તો એ પણ બેક પેજ ઉપર જવાનું થશે યલ્લો તો એસી આપણે જોઈએ તો એસ ટીયુ વી ડબલ્યુ એક્સ વાય તો વાય આવે છે એ આવશે ફોરવર્ડ એટલે આગળ આવશે મિડલ તો એસી મિડલમાં જઈએ બેક જવું પડે છે ટ્રેન તો એસ પછી ટી આવે છે તો એ ફોરવર્ડ અને ડિટેક્ટિવ જે છેલ્લો શબ્દ છે એના માટે આપણે બેક એટલે પાછા આગળ જવું પડે છે તો મિત્રો અહીંયા તમને સમજ પડી હશે આશા રાખું કે તમને આજના વિડીયોમાં સમજ પડી હશે તો મિત્રો તમે આજના વિડીયોને લાઈક અને શેર કરજો શક્ય એટલો તેને શેર કરશો અને કમેન્ટ કરશો સાથે સાથે હજુ પણ મારી સાથે અભ્યાસને લગતા વિડીયોમાં જોડાવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને પાસે રહેલા બેલ આઇકનને પ્રેસ કરશો કે જેથી અમારા નવીન વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે એ સાથે વિરામ લઉં છું મળીએ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત